આ વર્ષે અંબાજી ભાદરવી પૂનમનો મેળો 13 થી 20 સપ્ટેમ્બર 2021 દરમિયાન આવે છે. જો કે મેળો યોજાય એવી કોઈ શક્યતા જણાતી નથી. અધુરામાં પૂરું મેળા અંગે સરકાર દ્વારા પણ હજુ સુધી કોઈ જ નિર્ણય લેવામાં આવ્યો નથી. મહામેળો યોજાશે કે નહીં આ બાબતે વિશ્વભરમાં વસતા સેંકડો શ્રદ્ધાળુઓમાં અસમંજસ જોવા મળી રહ્યું છે. જો કે મેળાને લઈ તંત્રે એક પણ બેઠક ન યોજતા એ સાબિત થઈ ગયું છે કે આ વર્ષે પણ મેળો નહીં જ યોજાય. સેંકડો શ્રદ્ધાળુઓની આસ્થાના પ્રતીક સમા યાત્રાધામ અંબાજીમાં ભરાતો ભાદરવી મેળો માઈ ભક્તો માટે વિશેષ મહત્વ ધરાવે છે. વર્ષ 2020માં કોરોનાની મહામારીને લઈ ભાદરવી મહાકુંભને સ્થગિત કરી દેવામાં આવ્યો હતો. જ્યારે હવે મેળો શરૂ થવામાં 23 દિવસ બાકી રહ્યા છે ત્યારે અંબાજીમાં વિશ્વભરમાં વસતા માઈ ભક્તોમાં અંબાને નવલા નોરતાનું નિમંત્રણ પાઠવી શકે કે કેમ તે બાબતે પણ ભારે અસમંજસ જોવા મળી રહી છે. બીજી તરફ ભાદરવી મેળાને લઈ વહીવટીતંત્ર દ્વારા 5 થી 6 માસ અગાઉ જોવા મળતા મેળાની તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી, પરંતુ વર્તમાન સમયમાં વહીવટીતંત્રમાં પણ કોઈ સળવળાટ જોવા મળતો નથી. આગામી સપ્ટેમ્બર માસમાં ભાદરવી પૂર્ણિમાનું મહત્વનું પર્ણા પર્વ આવી રહ્યું છે. આપણે જાણીએ છીએ કે ગત વર્ષે કોવિડની પરિસ્થિતિને ધ્યાને લઈ ભાદરવી પૂર્ણિમાની ઉજવણી આપણે મુલતવી રાખેલી હતી. અત્યારે હાલ મંદિર પરિસર છે કોવિડ SOPની સાથે આપણે ચાલુ રાખેલું છે અને લોકો શ્રદ્ધાળુઓ ત્યાં આવી અને મંદિરમાં દર્શન પણ કરી શકે છે. જ્યાં સુધી મેળો યોજવાની બાબત છે તો એ રાજ્ય સરકારશ્રીના વિચારાધીન છે અને જે પણ ડિસિઝન સરકારશ્રી કક્ષાએથી કરવામાં આવશે એ પ્રમાણેનું જિલ્લા વહીવટીતંત્ર તરફથી અત્રે અનુપાલન કરવામાં આવશે. મીનવાઇલ આપણે જે અંબાજી ગામમાં 100% રસીકરણ થાય એની કાર્યવાહી આપણે કરી રહ્યા છીએ અને જિલ્લામાં પણ ઓલમોસ્ટ સારા એવા પ્રમાણમાં રસીકરણ થાય એ માટે આપણે ડેઇલી લગભગ 40,000 જેટલા રસીના ડોઝ નાગરિકોને આપી રહ્યા છે, જેથી કરીને જે પણ નિર્ણય થાય એ નિર્ણય પ્રમાણે આપણે કોવિડ SOP સાથેની કાર્યવાહી કરી શકીએ. જો કે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું હતું કે ભાદરવી પૂનમના મેળા અંગેની વિચારણા અંગેનો નિર્ણય રાજ્યકક્ષાએથી લેવાશે. અત્રેની કચેરીએથી તમામ વિગતો રાજ્યકક્ષાએ મોકલી દેવામાં આવી છે. મેળો યોજવા અંગેના માટે અગાઉથી આયોજન કરવું પડતું હોય છે ત્યારે ભાદરવી મહામેળાનું ભાવિ અધ્ધરતાલ બન્યું છે.